नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानमंजरी विद्यापीठनी अंदर हूँ आपनों हार्दिक स्वागत करूँ छूँ। केम छो, मजा में ने? आज आप धोरण 8 में संस्कृत की अंदर नवमा पाठ की अंदर भाषाशास्त्र जो लेक्चर है एनी अंदर आप कृदंत भणवाना छे। पेज नंबर 32 पर आपेलू छे। तो पहला तो कृदंत एटले शुं, कृदंत की व्याख्या आप लखीए, पछी कृदंत प्रकारों, एमां बे कृदंत के त्रण कृदंत छे आप भणवाना छे। तो टेक्स्टबुक पर तमे जोई शको छो 32मा पेज पर, अने आपणा मटेरियल्सनी अंदर पण आपेलू छे। तो कृदंत एटले शुं, तो के जे क्रियापदमां कृत प्रत्यय लागवाथी जे रूप बने छे एने कृदंत कहेवामां आवे छे। धारो के कोई प्रत्यय छे, ए प्रत्ययना आधारे पछी एने ओळखवामां आवे छे, अने एवी रीते आखा कृदंतना एटले के जे क्रियापदनुं जे रूप बने छे ए रूपमां कृत प्रत्यय लागे। उदाहरण तरीके संस्कृत, तो संस्कृतमां कृत प्रत्यय लाग्यो छे, पण ज्यारे बीजा प्रकारों आवशे बराबर एना प्रकारों, तो एमा एकेमां कृत प्रत्यय नथी लागतो, पछी पोताना प्रत्ययना आधारे एने ओळखवामां आवे छे। एटले कृदंत एवी वस्तु छे के जेमां कृत प्रत्यय लागवाथी अने पछी जे रूप बने छे एने कृदंत कहेवामां आवे छे। एना प्रकारोनी वात करीए तो पहेलो प्रकार छे संबंधक भूत कृदंत, एनो प्रत्यय छे त्वा अने ईत्वा उपसर्गीय। त्यार पछी एनोनीनो बीजो प्रकार एटले के संबंधक भूत कृदंतनो बीजो प्रकार, एमां उपसर्गीय लागशे। त्यार पछी बीजो प्रकार छे हेतवर्थ कृदंत, तो एमां तुम अने ईतुम जेवो प्रत्यय लागे छे, એટલે એના પોતાના પ્રત્યયના આધારે આ કૃદંતને ઓળખવામાં આવે છે। ત્યાર પછી ત્રીજો પ્રકાર છે વિધ્યર્થ કર્માણી કૃદંત, વિધ્યર્થ કર્માણી કૃદંત। તો વિધ્યર્થ એટલે કે ફરજ, આપણે કંઈક ફરજિયાતપણે કામ કરવું પડતું હોય, કાર્ય કરવું પડતું હોય તેવા કૃદંતને આપણે વિધ્યર્થ કર્માણી કૃદંત કહે છે। એનો પ્રત્યય છે ઈયમ પ્રત્યય લાગે છે, એટલે કે માતામ સદા વંદનીય, માતાને હંમેશા વંદન કરવું જોઈએ, એટલે આવી રીતે એના પ્રત્યયના આધારે એને ઓળખવામાં આવે છે। પછી વર્તમાન કૃદંત, તો અત આન અને માન જેવા પ્રત્યય લાગેલા છે। ત્યાર પછી આગળ જોઈએ તો વિધ્યર્થ, વિધ્યર્થ કૃદંત છે, વિધ્યર્થ કર્મણી અને વિધ્યર્થ કૃદંત બંને અલગ અલગ પ્રકાર છે। ત્યાર પછી કર્તરીભૂત કૃદંત અને કર્મણીભૂત કૃદંત બરાબર છે। તો આવી રીતે જુદા જુદા એના પ્રકારો છે, તો આપણે બોર્ડ વર્કમાં સમજીએ। તો તમારે આ ગ્રામર વિભાગની અંદર જેલે આપણે અવયવપદ પૂરું કર્યું એના પછીનો જે ટોપિક છે આપણો, એ તમારે લખવાનું છે આશયની અંદર કૃદંત, કૃદંત ટોપિક શરૂ કરી અને આપણે ફેરબુકમાં લખીએ છીએ। કૃદંત એટલે શું? કૃદંત એટલે જે ક્રિયાપદમાં પ્રત્યય લાગવાથી જે રૂપ બને તેને કૃદંત કહેવામાં આવે છે। કૃદંત એટલે કૃદંતની સંધિ છૂટી પડે કૃત વત્તા અંત, કૃદંત બે શબ્દથી બનેલો છે, એટલે કે કૃત વત્તા અંત એટલે કે અંતે કૃત એવું કહેવા માંગે છે, એની સંધિ છૂટી પડે આ એની વ્યાખ્યા છે। કે કૃદંત એટલે શું? તો કે જે ક્રિયાપદમાં કૃત પ્રત્યય લાગવાથી જે રૂપ બને છે એને કૃદંત કહેવામાં આવે છે, બરાબર છે। હવે કૃદંતના પ્રકારો આપણે જોઈએ। કૃદંતના પ્રકારો, તો એમાં પહેલો પ્રકાર છે સંબંધક ભૂત કૃદંત, સામે જગ્યા રાખજો, એમાં પ્રત્યય લખવાના થશે
त्यार पछी बीजो प्रकार छे हेतवर्थ कृदंत। त्रीजो प्रत्यय छे, त्रीजो कृदंत छे विधिअर्थ। कर्मणि कृदंत चौथो प्रकार छे वर्तमान कृदंत। पांचमो विधिअर्थ कृदंत। कर्मणि भूत कृदंत। અને સાતમો કર્તરી ભૂત કૃદંત। હવે એના પ્રત્યયો છે તો સંબંધક ભૂત કૃદંતમાં ત્વા, ઇત્વા અને ઉપસર્ગીય પછી હેતવર્થમાં તુમ અને ઇતુમ, વિધિઅર્થમાં ઇયમ, વર્તમાનમાં અત, આન અને માન। વિધિઅર્થ કૃદંત તવ્ય, ઇતવ્ય, અન્ય અને ય। કર્મણી ભૂત કૃદંતમાં વત, વતી, વાન। કૃત, કૃતિ, કૃતવાન। આ એના પ્રત્યયો છે। ફરીથી એકવાર જોઈએ કે કૃદંત છે એના પ્રકારોની અંદર પહેલો પ્રકાર છે સંબંધક ભૂત કૃદંત। તો સંબંધક ભૂત કૃદંતનો પ્રત્યય કયો છે તો કે ત્વા અને ઇત્વા, એના પ્રત્યયનો આધાર ઓળખવામાં આવે છે। એટલે કે કેમ આપણે કેમ સૌરાષ્ટ્રમાં ભાવનગર છે તો ભાવનગરને અલગ અલગ તાલુકાઓના આધારે આપણે ઓળખીએ છીએ, એમ કૃદંત છે તો કૃદંતમાં એમાં ક્યાંય કૃત પ્રત્યય લાગેલો નથી દેખાતો આપણને, પણ અહીંયા પોતાના પ્રત્યયો છે એ પ્રત્યયનો આધારે ઓળખવામાં આવે છે। એટલે સંબંધક ભૂત કૃદંત તો એનો પ્રત્યય કયો છે કે ત્વા ઇત્વાને ઉપસર્ગીય, એટલે એનો બીજો પ્રકાર છે, પહેલાં ત્વા ઇત્વા લાગે છે અને પછી ઉપસર્ગીય લાગે છે। ત્યાર પછી બીજો હેતવર્થ કૃદંત, તો એમાં જુઓ તો કે તું મને ઇતુમ, એમાં મ અર્ધો છે, આમાં પણ મ અર્ધો છે। ત્યાર પછીનું વિધિઅર્થ કર્મણી કૃદંત, તો ઇયમ પ્રત્યય લાગે છે। વર્તમાન કૃદંત, તો અત, આન અને માન જેવા પ્રત્યય લાગે છે। પછી વિધિયત કૃદંત, ખાલી આ વિધિયત કર્મણી છે, આ વિધિયત કૃદંતમાં તવ્ય, ઇતવ્ય, અન્ય, અન્ય, ય। કર્મણી ભૂત કૃદંત વત, વતી અને વાન, અને કર્તરી ભૂત કૃદંત કૃત્વ, કૃતઃ, કૃતિ અને કૃતવાન, આવી રીતે જુદા જુદા પ્રત્યયો લાગુ પડે છે। તો તમે આના પહેલાં સ્ક્રીનશોટ પાડી અને પછી ફેરબુકમાં લખવાના છે, એમાં પહેલો પ્રકાર છે આપણો સંબંધક ભૂત કૃદંત આપણે શીખવાનો છે। તો સંબંધક ભૂત કૃદંતનું આપણે હેડિંગ આપીશું સંબંધક ભૂત કૃદંત। તો એનો પ્રત્યય છે ત્વા અને ઇત્વા।
જ્યારે વાક્યમાં કોઈ એક ક્રિયા પૂર્ણ થયેલી હોય અને બીજી ક્રિયા સાથે તેને જોડી દેવામાં આવે તેની સાથે ત્વા કે ઇત્વા જેવા પ્રત્યય લાગેલા હોય. ટેક્સ્ટ બુકમાં 32મા પેજ ઉપર આપણને આપેલું છે, ત્વા કે ઇત્વા જેવા પ્રત્યય લાગેલા હોય ત્યારે તેને સંબંધક ભૂતકૃદંત કહેવામાં આવે છે. કૃદંત કહેવામાં આવે છે. જો સંબંધક ભૂતકૃદંત એટલે કે જે વાક્યમાં કોઈ એક ક્રિયા પૂર્ણ થયેલી હોય અને બીજી ક્રિયા સાથે એને જોડી દેવામાં આવે તેની સાથે ત્વા કે ઇત્વા જેવા પ્રત્યય લાગેલા હોય ત્યારે તેને સંબંધક ભૂતકૃદંત કહેવામાં આવે છે. એટલે વાક્યમાં કેટલી ક્રિયા હશે? બે હશે. અથવા એક ક્રિયાનો સંબંધ બીજી ક્રિયા સાથે કરવી દેવામાં આવે અને તેની સાથે ત્વા કે ઇત્વા જેવા પ્રત્યય લાગેલા હોય ત્યારે તેને સંબંધક ભૂતકૃદંત કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ જોઈએ તો તેમને સમજાશે કે પહેલું ઉદાહરણ કહે છે કે શિક્ષિકા પુસ્તકમ પઠિત્વા, શિક્ષિકા પુસ્તકમ પઠિત્વા કથામ કથયતી. બીજું ઉદાહરણ જોઈએ આપણે. મમ માતા વદતી, તત્ર ગત્વા ઉપવિષ્ટુ. ત્યાર પછીનું ઉદાહરણ છે, અહમ સ્નાનમ કૃત્વા દુગ્ધમ પીવામી. ત્યાર પછી નંબર 4, સહ વિદ્યાલયમ ગત્વા સહ વિદ્યાલયમ ગત્વા અભ્યાસમ કરોતિ. નંબર 5, મહેશ મંદિરમ ગત્વા ઈશ્વરમ ભજતી. ચલો હવે બોર્ડ ઉપર ધ્યાન આપીએ. ઉદાહરણ છે કે શિક્ષિકા પુસ્તકમ પઠિત્વા,
कथाम कथ्य थे शिक्षिका पुस्तक वाँची ने पठितवा एटले वाँची ने कथाम कथ्य एटले वार्ता कहे छे अथवा कथा कहे छे एटले पहली क्रिया नो संबंध बीजी क्रिया साथे करी अने साथे साथे त्वा के इत्वा जेवा प्रत्यय लागेला होय त्यारे तेने संबंधक भूतकृदंत कहेवामां आवे छे एटले शिक्षिका पुस्तक वाँची ने कथा कहे छे एटले अहींया कयो प्रत्यय लागो छे के इत्वा ई छे हस्व छे एटले इत्वा लागेलो छे पछी बीजुं उदाहरण छे के मम माता वदती मारी माताए कह्युं तत्र गत्वा उपविष्टु त्यां जईने तू बेस एटले पहेला कहेवानी क्रिया अने पछी त्यां बेसवानी क्रिया अने साथे साथे कयो प्रत्यय लाग्यो छे तो के त्वा लागेलो छे अहींया एटले मारी माताए कह्युं त्यां जईने तू बेस पछी के छे अहम स्नानम कृत्वा हूँ स्नान करीने दुग्धम पीवामि दूध पीऊँ छूँ आपणे पहेला सेममां पुस्तकमां आवतुं हतुं मम दिनचर्या तो एना એમાંથી આ લેવામાં આવ્યું છે કે અહમ સ્નાનમ કૃત્વા હું સ્નાન કરીને દુગ્ધમ પીવામિ દૂધ પીવું છું પછી આગળ સહ વિદ્યાલયમ ગત્વા હું સોરી સહ એટલે તે વિદ્યાલયે જઈને અભ્યાસમ કરો તે એટલે અભ્યાસ કરે કરું છું એટલે કે તે શાળાએ જઈને અભ્યાસ કરે છે મહેશ મંદિરમ ગત્વા મહેશ મંદિરે જઈને ઈશ્વરમ ભજતી ઈશ્વર ભજે છે તો આ પાંચ ઉદાહરણ છે આજના ઉદાહરણ આપણે લખીએ તો પહેલાનો સ્ક્રીનશોટ પાડીએ પછીનું ઉદાહરણ નંબર છ સહ પુસ્તકાલયમ સહ પુસ્તકાલયમ ગત્વા પુસ્તકમ પઠતી પછી સહ અહમ ખેલનાગણમ ગત્વા અહમ ખેલનાગણમ ગત્વા ખેલમ ખેલતી પછી નંબર આઠ સહ શ્લોકમ શ્રુત્વા આનંદમ અનુભવતી એટલે કે જુઓ સહ પુસ્તકાલયમ ગત્વા તે પુસ્તકાલયમાં જઈને પુસ્તકમ પઠતી એટલે પુસ્તક વાંચે છે સહ લાગે એટલે આપણે અહીંયા તે લગાડી છે અહમ ખેલનાગણમ ગત્વા હું રમતના મેદાનમાં જઈને ખેલમ ખેલામી રમત રમું છું સહ શ્લોકમ શ્રુત્વા તે શ્લોક વાંચીને તો સાંભળીને આનંદમ અનુભવતી આનંદ અનુભવે છે પછી આગળ સહ શાલામ ગત્વા અભ્યાસમ કરોતી સહ પુસ્તકાલયમ ગત્વા પુસ્તકમ પઠતી પછી સહ પત્રમ લિખિત્વા બર્હિ ગચ્છત તે પત્ર લખીને સહ પત્રમ લિખિત્વા લિખિત્વા બર્હિ ગચ્છતો તે પત્ર લખીને બહાર જાય છે એટલે અહીંયા એમ કહે છે કે ત્વા કે ઇત્વા જેવા પ્રત્યે લાગેલા હોય છે ત્યારે આપણે એને સંબંધક ભૂતકૃદંત કહે છે નંબર દસ સહ એકલવ્ય પ્રતિમા
रचित्वा अभ्यासं करोति। जो के छे के एकलव्य प्रतिमा रचित એટલે કે એકલવ્ય મૂર્તિ બનાવીને અભ્યાસ કરે છે એટલે અહીંયા જે ત્વા કે ઇત્વા જેવા પ્રત્યય લાગેલા હોય ત્યારે આપણે એને સંબંધક મૂર્ત કુદન કહેવામાં આવે છે। સમજાઈ ગયો છે? તો આનો સ્ક્રીનશોટ પાડીને 10 10 ઉદાહરણ તમારે ફેરબુક ની અંદર લખવાના છે। चलो हवे संबंधक भूत कृदंत नो बीजो प्रकार छे ई जोईए। एमा उपसर्ग य જ્યારે ધાતુની પહેલા પ્ર પરા અપ સમ આ અનુ વી વગેરે उपसर्ग लागेला होय त्यारे त्वा के इत्वा ने बदले अंते य प्रत्यय आवे छे। જો શું કે છે અહીંયા સંબંધક ભૂત કૃદંતનો બીજો પ્રકાર છે કે જ્યારે ધાતુની પહેલા પ્ર પરા અપ સમ આ અનુ વી વગેરે એમ કે છે ઉપસર્ગ લાગેલા હોય ત્યારે ત્વા ઇત્વા નહીં લાગે ત્યારે ત્યારે શું આવે છે અંતે ય પ્રત્યય આવે છે। આપણે ઉદાહરણ જોઈએ તો નંબર એક પરાજિત્ય તો અહીંયા પરા શબ્દ છે ને એ ઉપસર્ગ છે। ઉપસર્ગ એટલે શું તો કે શબ્દની પહેલા મૂકવામાં આવતો શબ્દ ગુજરાતીમાં આપણે એને પૂર્વ પ્રત્યય કહીએ છીએ એટલે અહીંયા પરા શબ્દ છે એટલે પાછળ ય લાગ્યું ત્વા ઇત્વા ત્યારે લાગતો નથી એટલે પરાજિત્ય પાછળ ય આવશે। પછી નંબર બે વિલોક્ય નંબર ત્રણ અનુસ્મૃત્ય નંબર ચાર આ ભૂય આગમ્ય આ છે એ ઉપસર્ગ છે। નંબર છ વિજિત્ય સંસ્કૃત્ય સ છે એ ઉપસર્ગ છે એટલે પાછળ ય લાગશે બધામાં ય લાગે છે એટલે સંબંધક ભૂત કૃદંતમાં જો ત્વા ઇત્વા લાગે તો પણ સંબંધક ભૂત કૃદંત કહેવામાં આવે છે અને અંતે ય આવે તો પણ આપણે એને સંબંધક ભૂત કૃદંત કહેવામાં આવે છે એટલે કે પરાજિત્ય પછી વિલોક્ય અનુસ્મૃત્ય આભૂય આગમ્ય વિજિત્ય સંસ્કૃત્ય પછી આવા જે પ્રકારો છે એટલે કે સંબંધક ભૂત કૃદંતમાં એ ખાસ ધ્યાન રાખવાનું। હવે તમને એમસીક્યુમાં એમ પૂછાય કે સંબંધક ભૂત કૃદંતના ઉદાહરણો ઓળખાવો તો એ ઓપ્શનમાં તમને પઠિત્વા આપ્યું હોય
અને બી ઓપ્શનમાં તમને વિજીતી આપ્યો હોય, સી ઓપ્શનમાં તમને બીજા કોઈ આપ્યો ને ડી ઓપ્શનની અંદર તમને એ અને બી બંને આપેલું હોય તો તમારો જવાબ એ અને બી બંને આવશે. કારણ કે પઠિત્વા એટલે ત્વા લાગેલો છે એટલે સંબંધક ભૂતકૃદંત કહેવાય છે, અને સાથે સાથે આમાં ય લાગેલો છે એટલે પણ સંબંધક ભૂતકૃદંત કહેવામાં આવે છે. તો આ એના પ્રત્યયો છે. તો સંબંધક ભૂતકૃદંતનો બીજો પ્રકાર ઉપસર્ગીય વાળો પણ આપણે સમજી ગયા. તો આ તમારે એક લાઈન છોડી અને પછી સંબંધક ભૂતકૃદંત નંબર બે લખીને તમારે ફેરબુકમાં લખવાનો છે. તો સ્ક્રીનશોટ પાડશું. એના પછીનો પ્રકાર છે બે, તો કે હેતુઅર્થ કૃદંત. ચલો એનો પ્રત્યય કેવો છે? આપણે સૌ પ્રથમ પ્રત્યય એના લખાવ્યા છે, તો કે તુમ અને ઈતુમ. તુમ અને ઈતુમ એનું ઉચ્ચારણ આવે તુમ અને દુમ તો પણ તમારો એ હેતુઅર્થ કૃદંત થશે, બરાબર છે? એટલે આપણે અહીંયા જુઓ કે હેતવર્થ કૃદંત એટલે શું, તો કે એના બંને પ્રત્યય છે તું મને એ તું. તો આપણે એની વ્યાખ્યા લખીએ કે જ્યારે વાક્યમાં હું આમ કરવા ઈચ્છું છું, એટલે કે કોઈ ઈચ્છા દર્શાવવામાં આવતી હોય, ત્યારે તેને તેની સાથે તુમ કે ઈતુમ જેવા પ્રત્યય લાગેલા હોય. તુમ કે ઈતુમ જેવા પ્રત્યય લાગેલા હોય ત્યારે તેને હેતવર્થ કૃદંત કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ આપણે. સહ પરીક્ષામ દાતુમ ઈચ્છામી. ત્યાર પછી બીજું, સહ જલમ પાતુમ ઈચ્છતી. પછી સંન્યાસી મહારાજ નિકટે ગંતુમ ઈચ્છતી. નંબર ચાર,
अहम खेलम खेलितुम इच्छामि। नंबर पांच एकलव्य प्रतिमा रचितुम प्रतिमा रचितुम इच्छति। चलो हवे दरेकनु बोर्ड पर ध्यान के छे हेतुवर्थ कुद्वंद एटले के कोई हेतु दर्शावा माटे अथवा कई इच्छा दर्शावामां आवती होय त्यारे एनो प्रत्यय छे तुम अने इतुम। ज्यारे वाक्यमां हूँ आम करवा इच्छु छुं एटले के कोई इच्छा दर्शावामां आवती होय तेनी साथे तुम के इतुम जेवा प्रत्यय लागेला होय त्यारे तेने हेतुवर्थ कुद्वंद कहेवामां आवे छे। उदाहरण जोईए के सह परीक्षां दातुम इच्छति એટલે કે તે પરીક્ષા આપવા ઈચ્છે છે એટલે કે ઈચ્છા દર્શાવવામાં આવી। સહ પરીક્ષામ દાતુમ ઈચ્છા ઈચ્છતી એટલે કે જો અહીંયા સહ લાગે એટલે તી એટલે કે જ્યારે જે આ પરીક્ષા આપવા ઈચ્છે છે। પછી સહ જલમ પાતુમ ઈચ્છતી એટલે તે પાણી પીવા ઈચ્છે છે એટલે પાતુમ પ્રત્યે લાગ્યો છે તુમ પ્રત્યે લાગ્યો છે। પછી સંન્યાસી મહારાજ નિકટે ગંતુમ ઈચ્છતી એટલે સંન્યાસી મહારાજ પાસે જવા ઈચ્છે છે। અહમ ખેલમ ખેલિતુમ ઈચ્છામિ હું રમત રમવા ઈચ્છું છું। એકલવ્ય પ્રતિમા રચિતુમ ઈચ્છતી એકલવ્ય મૂર્તિ બનાવવા ઈચ્છે છે એટલે રચિતુમ વદિતુમ ખેલિતુમ પાતુમ દાતુમ આવા શબ્દ છે કે જેમાં તુમ પ્રત્યે લાગેલો છે અથવા ઈતુમ પ્રત્યે અહીંયા ઈતુમ પ્રત્યે લાગેલો છે બરાબર છે। તો આવી રીતે આપણે અહીંયા હેતવર્થ કૃદંતના તુમ અને ઈતુમ પ્રત્યે લાગે એટલે આપણે એને હેતવર્થ કૃદંત કહેવામાં આવે છે। તો તમારે આ પાંચ ઉદાહરણ ફેરબુકની અંદર લખવાના છે તો તમે આનો સ્ક્રીનશોટ પાડશો। ત્રીજો પ્રકાર છે આપણો વિધિઅર્થ। કર્મણી કૃદંત એનો પ્રત્યય છે ઈય વિધિઅર્થ કર્મણી કૃદંત। તો પેલા તો વિધિઅર્થ એટલે કે ફરજ ફરજિયાતપણે કર્મ કરવું પડતું હોય કાર્ય કરવું પડતું હોય તેવો પ્રત્યય છે એનો પ્રત્યય છે ઈયમ। ઈ એટલે દીર્ઘ ઈ છે જો મોટો ઈ છે આપણે એની વ્યાખ્યા લખીએ જ્યારે આપણે વ્યવહારમાં વંદનીય માનનીય પૂજનીય દર્શનીય જેવા શબ્દોની સાથે ઈયમ પ્રત્યે લાગેલો હોય ઈયમ પ્રત્યે લાગેલો હોય ત્યારે તેને
विध्यर्थ कर्मणि कृदंत, કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ આપણે કે માતામ સદા વંદનીયમ, પછી બીજું ઉદાહરણ છે ઈશ્વરમ સદા સ્મરણીયમ, ત્રીજું ઉદાહરણ મનસા સતતમ સ્મરણીયમ. ગુરુમ સદા પૂજનીયમ, નંબર 5 ઈશ્વરમ સદા દર્શનીયમ. જો વિધ્યર્થ કર્માણી કૃદંત, વિધ્યર્થ એટલે કે ફરજ, ફરજના સંદર્ભમાં કર્મ કરવું પડતું હોય એવું કૃદંત છે, એનો પ્રત્યય છે ઇયમ. જ્યારે આપણે વ્યવહારમાં વંદનીય છે, માનનીય છે, પૂજનીય છે કે દર્શનીય છે જેવા શબ્દોની સાથે ઇયમ પ્રત્યય લાગેલો હોય અને ત્યારે તેને વિધ્યર્થ કર્મણી કૃદંત કહેવામાં આવેલા, કે આપણે ફરજિયાતપણે આપણા ફરજમાં આવતું હોય એવી રીતે કર્મ કરવાનું છે ત્યારે આપણે જોઈએ ત્યારે એને વિધ્યર્થ કર્મણી કૃદંત કહેવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે માતામ સદા વંદનીયમ, માતાને હંમેશા વંદન કરવું જોઈએ એટલે ફરજના સંદર્ભમાં આવે છે. ઈશ્વરમ સદા સ્મરણીયમ, ભગવાનના હંમેશા સ્મરણ કરવું જોઈએ. મનસા સતત સ્મરણીયમ, મનથી સતત સ્મરણ કરવું જોઈએ. ગુરુમ સદા પૂજનીયમ, ગુરુનું હંમેશા પૂજન કરવું જોઈએ. ઈશ્વરમ સદા દર્શનીયમ, ભગવાનના હંમેશા દર્શન કરવા જોઈએ. પછીનું ઉદાહરણ છે છઠ્ઠું, સત્યમ સદા આચરણીયમ. સત્યનું હંમેશા આચરણ કરવું જોઈએ એટલે આવી રીતે તમારે પાછળ ઈયમ પ્રત્યે લાગેલો છે. આ ઈ છે, દીર્ઘ ઈ છે, જો દરેકની અંદર લાગેલો છે એટલે અહીંયા ઈયમ પ્રત્યે લાગેલો છે. એટલે કે ફરજિયાતપણે કાર્ય કરવું પડતું હોય અને સાથે સાથે વંદનીય, માનનીય, પૂજનીય કે દર્શનીય જેવા શબ્દોની સાથે ઈયમ પ્રત્યે લાગેલો હોય ત્યારે આપણે એને વિધ્યર્થ કર્મણી કૃદંત કહેવામાં આવે છે. તો એના પછી આપણે આ ત્રીજો છે એ તમારે ફેરબુકની અંદર લખવાનો છે, તો આનો પણ સ્ક્રીનશોટ પાડવાનો છે. જો હોમવર્કની અંદર આપણે ત્રણ કૃદંત ચલાવ્યા, પેલો સંબંધક ભૂત કૃદંત, તો એનો પ્રત્યય છે ત્વા કે ઈત્વા, સંબંધક ભૂત કૃદંત નંબર 2, તો એનો પ્રત્યય છે ઉપસર્ગ ઈય, એટલે 2 ઈ થયા
અને ત્રીજો પ્રકાર હતો આપણો હેતવર્થ કૃદંત, બરોબર છે? અને એના પછી વિધ્યર્થ કર્મણી કૃદંત, એટલે કુલ ત્રણ કૃદંત ભણાય એવા આપણે. તો ત્રણેયના તમારે ઉદાહરણ લખવાના છે, અથવા તમારે ફેરબુકની અંદર લખવાનું કે આજે કરાવેલ ને ફેરબુકમાં લખો. આજે જે ચલાવેલા કૃદંત છે એ તમારે ફેરબુકની અંદર વ્યવસ્થિત અને સારા અક્ષર, જે ગ્રામર વિભાગ આપણે લખાયો છે બરાબર પડાયો છે, એની અંદર તમારે લખવાનું છે. તો આજનો આ લેક્ચર હું અહીંયા પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત.